અંકલેશ્વરના ગુંડમ બ્રિજ છેડે આવેલ વળાંક પર I-20 અને તોફાન ગાડી વચ્ચે ધડાકાભેર ટક્કર સર્જાઈ હતી. ચાર વ્યક્તિને ઈજા પહોંચતા અંકલેશ્વર તેમજ ભરૂચ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના અંધારામાં ગુંડમ બ્રિજ પાસે વળાંક પર ગાડી સામસામે આવી ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ભરૂચ રોડ પર સોમવારની રાત્રિના 10:30 કલાકે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બનાવની વિગત અનુસાર મુંબઈના ઇમરાન અબ્દુલ પઠાણ પોતાની I-20 ગાડી લઈ અંકલેશ્વરથી ભરૂચ તરફ રાત્રિના 10:30 વાગે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગોલ્ડન બ્રિજ નજીક આવેલ બોરપાટા પાટિયા પર મુખ્ય માર્ગ પર ચઢાણના વળાંક પર ભરૂચ તરફથી PI કંપની કર્મચારીઓને લઈ જતી તોફાન ટ્રેક્સ ગાડી સામસામે ભટકાતા કારનો ખુરદો બોલી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના આગળના ભાગ ખૂંચા બોલી ગયા હતા. કારમાં સવાર એક અને તોફાનમાં બેઠેલા 3 નોકરિયાત યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી, જેને 108ની મદદથી કાર ચાલકને ભરૂચ તેમજ PI કંપનીના કર્મચારીઓને અંકલેશ્વરની જવાબે મોડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુંબઈના કાર ચાલક અને PI ઇન્ડસ્ટ્રીઝની સ્ટીપની ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માત સંદર્ભે કાર ચાલક ઇમરાન પઠાણ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અકસ્માતના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેનની મદદથી વાહનો દૂર કર્યા હતા, તેમાં ટ્રાફિક હળવો કર્યો હતો.